नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच विषय पर्यावरण आप प्रकरण नंबर छे 19 बीच कहे छे खेडूतनी वार्ता। एक बाजरीनु बीच ए दामजीभाई खेडूत तेमना पुत्र हसमुख अने तेमना पुत्र परेशनी वार्ता कहे छे। तेना विषे आपणे ए वार्ता सांभळी हती, खरुं ने? हवे आजे आपणे आगळ वधु अभ्यास करीशुं। पान नंबर 180 पर धोरण पांचमां भणता विद्यार्थीओए भास्करभाईनी वाड़ीनी मुलाकात लीधी हती। कोनी? भास्करभाईनी वाड़ीनी मुलाकात लीधी अने ए जे बाळको जे छे ए बाळकोए तेनो अहेवाल बनाव्यो छे अने ए अहेवाल लख्यो छे। तो आपणे अहेवालनुं वाचन गया तासमां आपणे अर्धुं वाचन कर्युं हतुं, थोड़ू बाकी छे, बराबर? तो ए अहेवाल ए भास्करभाईनी वाड़ी डेहरी गाम तेनो आपणे आगळ वधु अभ्यास करी अहेवालनुं वाचन करीए। तो जुओ, आपणे जोयुं के भास्करभाई जे छे ए भास्करभाई बाळकोने जे बाळको मुलाकाते गया हता तेमने कह्युं के अमे फेक्टरीमां बनेला खातरनो उपयोग करता नथी अने अमारी जमीन जे छे ए अमारी जमीन फळद्रुप छे, कारण के लीला सूका पांदरा अने घास अने ए जे घास लीला सूका पांदरा ए बधुं सड़वाथी अने अड़सियां जे छे ए अड़सियामांथी जमीन जे छे एक जमीन अड़सियाथी खूब ज सारी बने छे। अमे ध्यानथी जोयुं तो भास्करभाई जे छे ए भास्करभाईनी वाड़ीमां घणा बधा अड़सियां अमने जोवा मळ्यां। भास्करभाईए जणाव्युं કે અળસિયા તેમની જમીનને શું કરતા હતા, અંદરથી ખોદ્યા કરતા હતા અને તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા હતા, તેના કારણે તેમની જમીન પોચી અને એકદમ નરમ બનતી હતી। તેમ આથી તેમના આ એ તેમનું મળ જે આપણે મળની વાત કરી તો તેમના મળ જે આપણે અળસિયાના જે મળ હોય એ મળ એ જમીનને ફળદ્રુપ બનાવતા હતા અને પછી એ જમીન જે છે એ જમીનમાં હવા તથા પાણી સરળતાથી એ પોચી જમીનમાં અંદર ઉતરી શકતા હતા, એટલે સરળતાથી હવા અને પાણી જમીનમાં જઈ શકતા હતા, તેથી જમીન પોચી અને નરમ રહેતી હતી, તેથી એ જમીનમાં સારો પાક થતો હતો। હવે આગળ પ્રવીણની વાત આવી હતી તો પ્રવીણ નામનો છોકરો જે છે એ પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી। તેણે કહ્યું કે બગીચામાં એક મોટો ઊંડો ખાડો કૂદીને તેમાં અળસિયા રાખ્યા છે, કોણે? પ્રવીણના કાકાએ। અને રસોડામાં એ વધેલો જે ખોરાક હોય ને એ વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરે તે ખાડાઓમાં એ લોકો નાખી આવે છે અને પછી ખાડામાં નાખવાના કારણે એ ખાડામાં અળસિયા જે હોય છે એ અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે, એ બધું જ કુદરતી ખાતર બની જાય છે અને કુદરતી ખાતરમાં તે ફેરવાઈ જાય છે। તે ખાતર બીજ જે છે એ બીજ અને બીજા બીજમાંથી ઉગતા જે છોડવાઓ જે છે એ છોડવાઓને આપવામાં આવે છે, જેથી એ ખાતર જ્યારે બીજ અને છોડવાઓને આપવામાં આવે છે ને ત્યારે એ ખાતરના કારણે તેમનો વિકાસ સારો થાય છે, એ છોડ ઝડપથી મોટો થાય છે અને એ બીજ ઝડપથી અંકુરણ પામીને બહાર આવે છે અને એ છોડ અને એ અંકુરણ પામીને બહાર આવેલા છોડ પર એ બીજમાંથી જે છોડ બને છે એના ઉપર સારો એવો પાક બેસે છે। તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી, જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે, આપણે પણ આવી રીતે મફતમાં ખાતર તૈયાર કરી શકીએ છીએ જો આપણે એના માટે પ્રયત્ન અને મહેનત કરીએ તો। પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા, કેવા સ્વાદિષ્ટ ફળો હતા, ખૂબ જ મીઠા, ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે અમે જાણ્યું અને અમને જાણીને ખૂબ જ મજા આવી। જૂથના જે બધા સભ્યો હતા ને એ અમારી જૂથના સભ્યોમાં પ્રફુલ્લ હતો, હંસા હતી, કૃતિકા હતી, ચિરાગ હતો, પ્રવીણ અને અમે બધા વર્ગ પાંચના ક ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ એ અમારું જૂથ હતું। તો આ રીતે તેમણે ભાસ્કરભાઈની વાડીને અહેવાલ લખ્યો છે। પછી તમને જુઓ પાન નંબર 180 પર બાજરીના બીજની સફર આપી છે।
आ जे बाजरीनू बीज छे ए बीज ए बीजमांथी पोते ए जयरे एक छोड़ तैयार थई अंकुरण पामीने छोड़ तैयार थई अने पछी ए बीजमांथी केवी रीते ए दाणा एमांथी लोट बने छे ए लोटमांथी केवी रीते रोटला के रोटली बने छे ए आखी बाजरीना बीजनी सफर आपी छे। तो ખેતરથી ખેતરમાં એ બાજરીનું બીજ વાવવામાં આવે છે અને ખેતરથી એ બાજરીનું બીજ થાળી સુધી આપણી થાળીમાં એ બાજરીનું બીજ સરસ મજાની વાનગી ખોરાક બનીને પીરસાય છે। તો એ બાજરીના બીજ જે છે એ જ્યારે ખેતરમાં એ બીજ વાવવામાં આવે એ ઉગે અને ત્યારથી પછી આપણી થાળીમાં એનો સરસ મજાનો બાજરીનો રોટલો બને ને એ બાજરીનો રોટલો એ થાળીમાં મુકાય એની સફરની આપણે વાત કરીએ। तो जुओ तमने पान नंबर 181 पर आ बाजरीना बीजनी सफरना केटला चित्रों आप्या छे, नौ चित्र आप्या छे। तो आ चित्र ने तमारे जुवानुं छे ध्यानथी तेनुं अवलोकन करो, ए चित्र विशे विचारो, समझो कि चित्र में तमने शू शू दृश्य देखाय छे, कई रीतनुं दृश्य देखाय छे, कोण शू करी रह्युं छे, ए बधी वस्तुओ विशे विचारो, तेनुं अवलोकन करो। हवे जुओ चित्रने जुओ, दरेक चित्र में तमे शू जोई शको छो ते तमारे कहेवानुं छे। तो हवे आपणे वात करीए कि पहेलुं चित्र जे छे ने ए पहेला चित्रमां चित्र नंबर 1 तेमां शुं जोई शको छो तमे, तो के चित्र नंबर 1 में एक स्त्री छे ने ए स्त्री ए बाजरीनो तैयार थयेलो पाक जे छे ए बाजरीना छोड़ पर सरस मजाना दाणा भरेला बाजरीना डूंडा बैठेला छे अने ए बाजरीना डूंडा जे छे ने ए डूंडाने एना बाजरीना छोड़थी अलग करी रही छे, कापी रही छे, बराबर। तो ये छोड़नी साथे बाजरीनू डूंडू जे छे ए बाजरीना डूंडा ने छोड़थी दातरडा वड़े कापीने अलग करी रही छे एक स्त्री। हवे बीजा चित्रनी वात करिए तो बीजा चित्र में आपणे जोई शकीए छे के खांडळिया में बाजरीना जे डूंडा छे पेली स्त्रीए छोड़ परथी कापी दातरडा वड़े कापी कापीने बाजरीना डूंडा जे अलग करेला हता ने ए बाजरीना डूंडा एक खांडळिया में मूकेला छे। पछी चित्र नंबर 3, तो चित्र नंबर 3 में बाजरीना दाणा देखाय छे। चित्र नंबर 4 एमां एक स्त्री जे छे ए घंटी में बाजरीना बीज जे छे ए बाजरीना बीज ने दळी रही छे अने तेमांथी लोट तैयार करी रही छे। अने चित्र नंबर 5 एमां तमे जुओ तो ए घंटी में दळायेली बाजरीनो लोट जे छे ए लोट चित्र नंबर 5 में जोई शकाय छे। चित्र नंबर 6 एनी अंदर तमे जोशो तो चित्र नंबर 6 में तमने ए बाजरीना लोटमांथी तैयार करेली कणक एटले के रोटली बनावा माटे बांधेलो लोट नचरे पड़े छे अने पछी रोटलो बनावा माटे बाजरीना रोटला बनाईए ने आपणे एटले रोटला बनावा माटे एनी कणक बांधेली ए चित्र नंबर 6 में एक तासक में आपणे एक तासक छे ए तासकनी अंदर रोटला बनावा माटे ए लोटमांथी कणक बांधीने तैयार करेली जोवा मळे छे। चित्र नंबर 7 में एक कणकमांथी नाना नाना लूवा बनावी अने एक स्त्री पोताना बे हाथ वड़े रोटलो बनावती टीपती जोवा मळे छे। अने पछी चित्र नंबर 8 ए रोटला ने जे एने हाथ थी टीपी टीपी ने जे रोटलो बनावे छे ने ए रोटला ने ए स्त्री एक माटीना चूला पर माटीनू कलेडू मूकी अने ए माटीनी तवी पर माटीना चूला पर माटीनी तवी मूकेली छे, कलेडू छे ने आपणे कहीए छे, ए कलेडा पर एने हाथ थी बनावेलो रोटलो ए कलेडा पर शेकी रही छे अने चूलामां लाकड़ा सळगी रह्या छे। पछी रोटलो शेकाय छे अने रोटलो आखो ज्यारे चूला पर शेकाई जाय छे ने त्यारे पछी एने थाळीमां पीरसवामां आव्यो छे। तो जुओ बाजरीनुं बीज क्यां ઉગ્યું હતું, ખેતરમાં, અને છેલ્લે આપણી થાળીમાં એ સરસ મજાનો રોટલો બનીને પીરસાઈ ગયું છે। તો આ છે બાજરીના બીજની સફર। હવે આપણે વિગતવાર પ્રશ્નો પણ કેટલાક આપ્યા છે ને એ પ્રશ્નો પ્રમાણે ચર્ચા કરીએ। તો જુઓ કે તમને પહેલું એવું પૂછ્યું છે કે ચિત્ર 2 માં થળ કાપે છે ને એ થળ એ બાજરીનું બીજનું બાજરીનું ડુંડું અને એનો છોડ એ બે અલગ કરી રહ્યા છે તો એ થળ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે। તો આપણે જોઈએ કે ચિત્ર 1 માં એ બાજરીના છોડનું થળ કાપવામાં દાતરડાનો ઉપયોગ થયો છે। દાતરડા વડે પેલી સ્ત્રી એ છોડ એ બાજરીના ડુંડા અલગ કરી રહી છે। આધુનિક મોટા જે કમ્બાઈન હાર્વેસ્ટર આપણે કહીએ ને એ કમ્બાઈન હાર્વેસ્ટર વડે છોડને થળ સાથે કાપવામાં આવે છે અને ડુંડામાંથી અનાજ છૂટું પાડી સ્વચ્છ બનાવવામાં આવે છે અને એ સ્વચ્છ બને છે અને છોડના
જે ભાગ જે છે એ ભાગ એ જે ડાળીવાળો પાંદડાવાળો જે ભાગ છે એ ડાળી અને પાંદડાવાળો ભાગ એ ચારો કહેવાય. એ ચારો પ્રાણીઓને ખોરાક તરીકે અલગ કરવામાં આવે છે, એટલે અલગ રાખ્યો છે, જે આધુનિક ટેકનોલોજી છે. તો તમને જુઓ કે એની પહેલાં આપણને પાન નંબર 180 પર થોડું વિષય વસ્તુ આપી છે કે ચિત્ર 2માં બાજરીના ડુંડા ખાંડણીયામાં રાખ્યા છે, પછી તેને સાંબેલા વડે ખાંડવામાં આવે છે. કયા ચિત્ર નંબર 2માં સાંબેલું આવે ને, લાકડાનું મોટું આવે છે એવું સાંબેલું, એ સાંબેલા વડે એને ખાંડવામાં આવે છે, જેનાથી એ ડુંડામાંથી દાણા અલગ પડી જાય છે. પછી અલગ પડેલા દાણા જે છે એ અલગ કરેલા બાજરીના દાણા એ આપણે ચિત્ર નંબર 3માં એક થાળીમાં જોઈ શકીએ છીએ. અને આજ આ કામ હાથથી, હવે આજના જમાનામાં આ કામ હાથથી કરવામાં નથી આવતું, પરંતુ મોટા થ્રેસરથી કરવામાં આવે છે, જેને આપણે આધુનિક ટેકનોલોજી કહીએ છીએ. તો આપણે આ ચિત્ર નંબર 1માં જે થળ કાપવાની કઈ ટેકનોલોજીની વાત કરી એમાં આધુનિક ટેકનોલોજીની વાત છે, કે થ્રેસરથી પણ પહેલાં દાંતરડા વડે કાપતા હતા, પરંતુ હવે થ્રેસરથી પણ એક સાથે જ બધા જ છોડના બાજરીના ડુંડા અને એના થળ એટલે કે છોડના જે ડાળીઓ જે છે એને અલગ કરી શકાય છે, એ આધુનિક ટેકનોલોજી છે. તો એ આધુનિક ટેકનોલોજીની વાત છે, ટેકનોલોજી એને તકનિકી તરીકે ઓળખવામાં આવે છે. પછી જુઓ, તમને એવું કહ્યું છે કે ચિત્ર નંબર 1માં થળ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે, એની તો આપણે ચર્ચા કરી. હવે જુઓ કે ચિત્ર નંબર 4માં તમારા વિચારે ચક્કીમાં એટલે કે ઘંટી જે છે ને, અનાજ દળવાની ઘંટી, એ અનાજ દળવાની ઘંટી એટલે ચક્કીમાં શું થઈ રહ્યું છે, તો આપણે જોઈ શકીએ છીએ કે ચિત્ર નંબર 4માં આપણે મારા સમજવા પ્રમાણે ચક્કી જે છે, ચક્કી એટલે ઘંટી, તો એ ઘંટીમાં બાજરીના જે દાણા જે છે એ બાજરીના દાણાને દળવામાં આવી રહી છે, તેમાંથી બાજરીનો લોટ તૈયાર થઈ રહ્યો છે. શું તૈયાર થઈ રહ્યું છે, તેમાંથી એ બાજરીના દાણાને દળવાના કારણે લોટ તૈયાર થઈ રહ્યો છે. પછી આપણે જુઓ કે તમને કીધું છે કે ત્રીજો પ્રશ્ન આપ્યો છે પાન નંબર 180 ઉપર જ, કે ચિત્ર 5 અને ચિત્ર 6માં કઈ પદ્ધતિથી કણક એટલે કે લોટની અંદર પાણી નાખીને જે બાંધ્યું છે ને, એ કઈ પદ્ધતિથી કણક એટલે કે બાંધેલો લોટ તૈયાર કરવામાં આવ્યો છે અથવા હશે. તો ચિત્ર નંબર 5માં બાજરીના લોટને એક તાસકમાં લેવામાં આવ્યો છે, અને એ તાસકમાં બાજરીના લોટ એક તાસકમાં રાખવામાં આવ્યો છે, પછી તેમાં પાણી મેળવીને હાથથી એને ગૂંધવામાં આવે છે, અને હાથથી એને ગૂંધીને અને પછી તેની કણક બનાવવામાં આવી છે. એટલે ચિત્ર નંબર 6માં એ ગૂંધીને તૈયાર કરેલો બાંધેલો લોટ એ કણક એ તમે ચિત્ર નંબર 6માં જોઈ શકો છો, કે પાણી નાખીને કેવો ગૂંધીને લોટ તૈયાર કરેલો છે. પછી તમને પાન નંબર તમારું 181 પર પ્રશ્ન આપ્યા છે કે ચિત્ર 1-9 જુઓ, વિચારો અને તેના આધારે એક તમારે જે વિચારવાનું છે અને વિચારો અને તેના આધારે એક નોંધ તૈયાર કરો, અને એ નોંધ તમારે એવી તૈયાર કરવાની છે કે અત્યારે લોટ કેવી રીતે દળવામાં આવે છે. તો જુઓ, હવે આપણે ચિત્ર નંબર 1-9ને ધ્યાનથી તો પહેલાં જોયા જ હતા, એનું અવલોકન કર્યું, એના વિશે લખ્યું બી, આપણે એના વિશે સમજ્યા બી. હવે આપણે ક્રમવાઇઝ કે આ બધું કઈ રીતે કરવામાં આવે છે, અત્યારે લોટ કેવી રીતે દળવામાં આવે છે, એ બધી જ પદ્ધતિ 1-9ની એક સાથે ચર્ચા કરીએ. તો જુઓ કે ચિત્ર નંબર 1-9માં ખેતરમાં તૈયાર થયેલી બાજરી જે છે એ બાજરી આપણા ભોજનમાં રોટલા સ્વરૂપે કેવી રીતે આવે છે તેની પ્રક્રિયા આપવામાં આવી છે. તો ચિત્ર નંબર 1, ખેડૂત જે છે એ ખેડૂતની પત્ની એક સ્ત્રી એ ખેતરમાં બાજરી ઉગાડે છે, ખેડૂત અને તેની પત્ની બંને મળીને ખેતરમાં બાજરી ઉગાડે છે, અને બાજરીનો પાક તૈયાર થાય છે ત્યારે બાજરીના ડુંડામાં બાજરાના દાણા બેસે છે, અને બાજરીના દાણા હોય છે ત્યારે ખેડૂત દાંતરડા વડે એ તૈયાર થયેલો જે પાક જે છે, બાજરીના દાણા બેસી ગયેલો તૈયાર થયેલો પાક એ દાંતરડા વડે એ ડુંડા કાપી લે છે. પછી જુઓ ચિત્ર નંબર 2,
चित्र नंबर बे में खेडूत जे छे ए खेडूत कापेला बाजरीना डूंडा ए मोटा खांडणियो छे बराबर खांडणियो आवे छे मोटू खांडवानू ए मोटा खांडणिया में नाखे छे अने खांडणिया में ए सांबेलू आवे छे लाकड़ानू मोटू मजबूत ए सांबेला वड़े सहमसमे बे स्त्रीओ पकड़ी अने ने खांडती होय छे तो ए खांडणिया में सांबेला वड़े ए डूंडा ने खांडता खांडता बाजरी छूटी पाड़वामां आवे छे अने एने छड़वू कहेवाय बराबर ए डूंडामांथी ज्यारे बाजरी छूटी पाड़वामां आवे ने दाणा छूटा पाड़वामां आवे एने शुं कहेवामां आवे छे छड़वू तो आ रीते बाजरी ने छड़ी रह्या छे। हवे चित्र नंबर त्रण के छूटी पड़ेली बाजरी ने तेओ शुं करी रह्या छे तो छूटी पड़ेली बाजरी ने तेओ उपणी रह्या छे ઉપણવામાં આવે સુપડામાં ભરી અને એને ઉપણવામાં આવે એટલે ઉપણીને જે કચરો હોય એ કચરો બધો ઉડાડી દેવામાં આવે છે એટલે ઉપણીને અથવા પંખા ચાલુ કરી મોટા 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 પંખા આવે છે એ પંખાઓ ચાલુ કરી અને પછી એમાંથી એ કચરો બધો દૂર કરવામાં આવે છે પંખા દ્વારા પવન આપીને પંખાથી પવન આપીને એ બાજરીને ઉપણવામાં આવે છે સુપડાથી બાજરી નીચે પાડવામાં આવે અને બધો કચરો ઉડી જતો હોય છે એવું તમે જોયું હશે બરાબર ને તો આ રીતે ઉપણીને સાફ કરવામાં આવે છે આથી તેમાંથી બાજરીનું ભૂસું જે પેલા ઉપરના છોડા હોય ને એ બધા કણી એ બધું ભૂસું અને અન્ય કચરો દૂર થાય છે આ રીતે બાજરીના દાણા મળે છે જેને પ્લાસ્ટિક કે ધાતુના આપણે પ્લાસ્ટિક કે ધાતુના પતરા બરાબર એ પતરા એકઠા કરવામાં આવે છે એટલે ધાતુનો ડબ્બો આપણે કહીએ ને એ ધાતુના કે પતરાના ડબ્બામાં પણ એકઠા કરવામાં આવે છે તો આ રીતે એ પાત્રમાં મૂકવામાં આવે છે। હવે જુઓ ચિત્ર નંબર ચાર તો ચિત્ર નંબર ચારની વાત કરીએ તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે હવાથી ચાલતી આપણે ચિત્ર નંબર કયો આવે ચિત્ર નંબર પાંચ તો ચિત્ર નંબર પાંચમાં આપણે શું જોઈ શકીએ છીએ તો એક સરસ મજાની ઘંટી છે એ ઘંટીને હાથથી ચલાવવી પડે છે એટલે એક સ્ત્રી એ ઘંટીને હાથથી ફેરવી રહી છે આમ ચલાવી રહી છે બરાબર એટલે હાથથી ચાલતી ઘંટીમાં બાજરીને દળવાથી બાજરીનો લોટ તૈયાર થાય છે હવે બાજરીના દળવા માટે આજના ટેકનોલોજીમાં આજના જમાનામાં આપણે જોઈએ તો બાજરીને દળવા માટે વિથ ઘરઘંટી બધાના ઘરે ઘરઘંટી હોય છે એટલે સ્વિચ બોર્ડ હોય સ્વિચ બોર્ડમાં પ્લગ નાખવામાં આવે અને પછી સ્વિચ પાડવામાં આવે એટલે ઘંટી ચાલુ થાય છે અને એ ઘંટીમાં આધુનિક વિદ્યુત ઘંટડી જેને આપણે કહીએ છીએ એ વિદ્યુતથી ચાલતી ઘરઘંટી એ વિદ્યુતથી ચાલતી ઘરઘંટી જે છે એ ઘરઘંટીમાં આપણે શું કરીએ છીએ અનાજ બાજરી કે ઘઉં દળીએ છીએ તો આજના જેમાં બાજરીને દળવા માટે વિદ્યુતથી ચાલતી ઘરઘંટીનો ઉપયોગ કરવામાં આવે છે। હવે ચિત્ર નંબર કયું આવે પાંચમું તો પાંચમામાં જુઓ કે ઘંટી જે છે એ ઘંટીમાં દળાયેલો બાજરીનો લોટ જે છે એ લોટ એને એક થાળામાં કાઢવામાં આવે છે અને થાળામાં તેમાં એ લોટને બધો એકઠો કરી અને પછી એ લોટને એક સ્ટીલનું મોટું કથરોટ હોય ને એ કથરોટમાં ભરવામાં આવે છે એટલે ઘંટીમાં દળાયેલો બાજરીનો લોટ એની ઘંટીની આસપાસથી બધો નીચે પડે છે ત્યારે એક થાળામાં ભરી લેવામાં આવે છે અને થાળામાંથી બધો એકઠો કરી અને પછી એને સ્ટીલની કથરોટમાં લઈ લેવામાં આવે છે ચારી લેવામાં આવે છે। ચિત્ર નંબર છ કે બાજરીના લોટના રોટલા બનાવવા નાની કથરોટ લેવામાં આવે છે નાનો થાળ કહીએ ને આપણે એ થાળે નાની કથરોટ લેવામાં આવે છે અને એ કથરોટમાં લોટ લઈ તેમાં મીઠું અને થોડું પાણી રેડી અને હાથ વડે તેને ગૂંધવામાં આવે છે અને હાથ વડે ગૂંધી મસળી અને બરાબર ગૂંધવાથી તે લોટ એકદમ મુલાયમ બની જાય છે અને પછી તેના નાના નાના લુવા બનાવવામાં આવે છે। ચિત્ર નંબર સાતમાં લુવાને બે હાથની હથેળી વચ્ચે બે હાથની આમ હથેળી છે ને એ બે હાથની હથેળી વચ્ચે એ લુવો છે બનાવે છે કણક એ ગોળ લુવાને બે હાથની હથેળી વચ્ચે દબાવવામાં આવે છે અને દબાવતા દબાવતા એને મોટો બનાવતા બનાવતા એક મોટો રોટલો ટીપવામાં આવે છે એટલે રોટલો તૈયાર કરવામાં છે ટીપવામાં આવે છે એટલે કે રોટલો આમ થાપીએ ને એટલે ટીપવામાં આવે છે કહેવાય તો રોટલો ટીપવામાં આવે છે એટલે રોટલો તૈયાર થાય છે અને ચિત્ર નંબર આઠમાં બનાવેલા રોટલાને ચૂલો જે છે એ માટીના ચૂલા પર મૂકેલી એ માટીની કલાડી જે છે એ કલાડી પર મૂકીને શેકવામાં આવે છે અને બંને બાજુએ તેને શેકી અને પછી ચિત્ર નંબર નવ
એ શેકેલા બાજરીના રોટલાને થાળીમાં ખાવા માટે પીરસવામાં આવે છે. આ રીતે ચિત્ર નંબર 1-9નું આપણે વર્ણન લખી શકીએ. હવે જુઓ, પછી તમને આપ્યું છે કે આપણે શું શીખ્યા, એમાં તમને કેટલાક પ્રશ્ન આપ્યા છે. તો તેની અંદર જુઓ, પહેલું કે આપણા ખોરાકમાં પણ આ બદલાવ આવ્યા છે તેવું કેવી રીતે કહી શકીએ, બરાબર? તમે કેવી રીતે કહી શકો છો કે આપણા ખોરાકમાં પણ આવા બદલાવ આવ્યા છે? તો બાજરીના બીજની વાર્તા આપણે સાંભળી અને વડીલો જે છે એ વડીલો પાસેથી મળેલી જાણકારીને આધારે આપણે તેને લખવાનું છે. તો બાજરીના બીજની વાર્તા અને વડીલોની પાસેથી મેળવેલી જાણકારીને આધારે આપણે લખવાનું છે કે આપણા ખોરાકમાં કઈ રીતે બદલાવ આવ્યા છે. તો આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. પહેલાં લોકો જે છે એ જુદા જુદા અનાજની રોટલી કે રોટલા ખાતા હતા, પરંતુ આજે ઘઉંની નાની રોટલી બનાવવામાં આવે છે. ઘઉં જે ઘઉંનો લોટ દળાવીને નાની રોટલી બનાવવામાં આવે છે, બરાબર ને? તમે રોજ ખાઓ છો તે ઘઉંની નાની રોટલી બનાવવામાં આવે છે. મારા વડીલો જે છે એ મારા વડીલો પાસેથી જ્યારે મેં જાણકારી મેળવીને તો એ અનુસાર અનાજને પાકને લીધા પછી તેને ખેતરમાં જ રાખવામાં આવતા હતા. અને ત્યારબાદ બળદગાડા જે છે એ બળદગાડા જોડી અને બળદ સાથે ગાડું જોડી અને બળદગાડામાં તેને ખાડામાં લાવતા હતા. અને તેમાંથી જે ઘરે આપણે થોડું લીપીને બનાવ્યું હોય ને એને ખળું કહેવાય, એ ખળામાં લાવવામાં આવતા હતા અને પછી તેમાંથી અનાજ મેળવતું હતું. હવે આધુનિક યંત્રો દ્વારા ડુંડામાંથી અનાજ છૂટું પાડવામાં આવે છે. પહેલાં લોકો ઘેર હાથથી ઘંટી ચલાવતા હતા. ઘરઘંટી એ હાથથી ચાલતી ઘંટી જે છે એ ઘંટી રાખતા હતા. અને બે ગોળ પથ્થર વચ્ચે અનાજને દળીને તેનો લોટ બનાવાતો હતો. હાથથી ચાલતી ઘંટી એટલે ઉપર એક મોટો ગોળાકાર પથ્થર હોય અને એની નીચે બીજો એક ગોળાકાર પથ્થર હોય, એટલે એક મોટા ગોળાકાર પથ્થરની ઉપર બીજો મોટો ગોળાકાર પથ્થર મૂકેલો હોય અને પછી હાથથી કંઈ ફેરવવામાં આવે અને આ રીતે અનાજને દળતા હતા, બરાબર? તો આ રીતે અનાજને દળીને તેનો લોટ બનાવાતો હતો. હવે ઘરે જ ઇલેક્ટ્રિક ઘરઘંટી આવી ગઈ છે. તો એ ઇલેક્ટ્રિક ઘરઘંટી આપણે ઘરે રાખીએ છીએ, એમાં અનાજ દળવામાં આવે છે. હવે તો તૈયાર લોટના પેકેટ પણ આપણને બજારમાં જોવા મળે છે. આજનો બાળક જ્યારે ભવિષ્યમાં મોટો થશે ને, તો એ મોટો થશે ત્યારે કદાચ અનાજને ઓળખી પણ નહીં શકે, કારણ કે હવે તો અનાજ એ પ્લાસ્ટિકની કોથળીઓમાં તૈયાર પેકેટમાં તૈયાર થઈને મળે છે. પહેલાંના સમયમાં લોકોના ખોરાક કરતાં આજની પેઢીના ખોરાકમાં ઘણો જ બદલાવ જોવા મળે છે, ઘણું જ અંતર જોવા મળે છે. હવે લોકો તૈયાર ખોરાકને કે પેકેટવાળા ખોરાકને વધારે પસંદ કરે છે, જેવા કે નૂડલ્સ, પાસ્તા, બ્રેડ, નાસ્તાના પડીકા વગેરે આવું બધા તૈયાર પેકેટ લાવીને ખાય છે. તેથી એક નાના બાળકને એ પણ ખબર નથી હોતી કે આ બ્રેડ, આ નૂડલ્સ, એ પાસ્તા એ કયા બીજના અનાજના કયા બીજમાંથી બનેલા છે. આધુનિક નારીને પરંપરાગત ભોજન બનાવવું પણ ખૂબ જ કઠિન લાગે છે. અત્યારે આજના જમાનાની નારીને આપણે કહીએ કે સાંજે દાળ ભાત રોટલી શાક બનાવવાનું છે તો તેને કંટાળો આવે, બરાબર? તેને ખૂબ જ કઠિન લાગે. એ માત્ર કાં તો દાળ ભાત બનાવશે, કાં તો ભાખરી શાક બનાવશે, બરાબર? કાં તો પછી એ લોકો ખાલી નાસ્તા માટે ખમણ કે ઢોકળા એક જ વસ્તુ બનાવીને ચલવી લેતા હોય છે. તેથી તેમને આવું ભોજન બનાવવાનું હોય ને, દાળ ભાત ભાખરી શાક પૂરી ભજીયા લાડુ, તો એમને કઠિન લાગે છે. લાંબા ગાળે કદાચ એવું પણ બને કે આ બધી રીત રિવાજો છે જે આપણી એ આ ભોજનની ભોજન વિશેની એ ભોજન ભૂલાઈ પણ જવાશે, કારણ કે આજની પેઢી ઘર કરતાં બહાર રેસ્ટોરન્ટ જે છે એ રેસ્ટોરન્ટ મોટી મોટી હોટલો જે છે હોટલોમાં જ જમવા જવાનું વધારે પસંદ કરે છે. તો આ બધા બદલાવ આજના જમાનામાં આવ્યા છે. છેલ્લો પ્રશ્ન છે, જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય? તો બધા જ ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે, માત્ર બધા જ બાજરી છે તો બાજરી જ, ઘઉં તો ઘઉં જ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે ને, તો ઘણી બધી મુશ્કેલી ઊભી થાય. જેવી કે આપણે જોઈએ કે બધા લોકોને જુદી જુદી વસ્તુઓ ખાવા ન જ મળે, બધાએ પછી બાજરીના જ રોટલા ખાવા પડે. ઘઉં ઉગાડે બધા તો બધાએ બધા ઘઉંની રોટલી જ ખાવી પડે. જો ખાલી ડાંગર કરે તો બધાએ ચોખાના ભાત જ ખાવા પડે, એટલે બધાને જુદી જુદી વસ્તુઓ ખાવા મળશે નહીં. આપણે બધાને એક જ પ્રકારના અનાજની બનેલી વસ્તુ ખાવા મળે,
જેથી તેના તરફ આપણને પછી રોજે રોજ બાજરીના જ રોટલા ખાઈએ, બાજરીના જ રોટલા ખાઈએ, રોજ કાં તો ઘઉંની રોટલી જ ખાઈએ, ઘઉંની રોટલી જ ખાઈએ, રોજ કાં તો ખીચડી કે ભાત જ ખાઈએ, તો આપણને એના પ્રત્યે અરુચિ પેદા થાય, રસ જ ના રહે અને આપણને કંટાળો આવે. એકનું એક ભોજન ખાવાથી આપણને કંટાળો આવે, આપણા ભોજનમાં રસ રહે નહીં એટલે અરુચિ પેદા થાય. ખેડૂતને પણ તેના ખેતીના પાકની સારી આવક મળશે નહીં, કેમ કે ઉત્પાદન વધુ હોય. બહુ વધારે બાજરી દરેકના ઘરે બાજરી પાકે, દરેકના ઘરે ઘઉં પાકે, દરેકના ઘરે જો ડાંગર જ પાકે તો પછી એના ભાવ બજારમાં મળે નહીં, એના ભાવ નીચા જાય. બધાના ઘરે હોય એટલે એ વસ્તુનું વધારે વેચાણ થાય નહીં, તેથી તેના ભાવ નીચા જાય. લોકોને ભોજન એ જિંદગીની આવશ્યકતા છે, તેથી લોકો જે છે લોકોના માટે તો ભોજન શું છે, જીવન જીવવા માટેનું એક આવશ્યકતા છે એટલે જિંદગીની આવશ્યકતા છે. તેથી આવી પરિસ્થિતિ થાય તો લોકોને ભોજન પ્રત્યે રુચિ ઓછી થઈ જાય. તેથી આપણે વિચારીએ કે બધા જ ખેડૂતો એક જ પ્રકારનો બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો લોકોનું જે ભોજન પ્રત્યેની અરુચિ, ભોજન પ્રત્યે અરુચિ પેદા થઈ જાય એટલે કે રસ કેળવાઈ રહે નહીં. હવે આપણે છેલ્લે જોઈશું કે ટેકનોલોજીની, તકનિકીની વાત કરી છે તો તકનિકી એટલે ટેકનોલોજી જે છે એ ટેકનોલોજી વિશે આપણે જાણીએ તો તેમાં એવું કહી શકીએ કે આપણે હમણાં જ જોયું કે બાજરીના બીજની જે વાત કરીને આપણે એમાં આપણે જોયું કે ઘર આપણે એ સ્ત્રી જે છે એ સ્ત્રી એ બાજરીના બીજને ઘંટીમાં દળી અને લોટ તૈયાર કરે છે. તો આપણે ટેકનોલોજી શબ્દનો અર્થ ફક્ત એવું વિચારીએ કે મોટા મોટા મશીનો કે મોટા મોટા યંત્રો જે છે એને આપણે ટેકનોલોજી કહીએ છીએ, પરંતુ એવું નથી. આપણે જોઈએ કે પ્રક્રિયા જે કરીને એક સ્ત્રીએ જે ખેતરથી થાળી સુધીની જે 9 પ્રકારની જે પ્રક્રિયા કરી ત્યારે એ બાજરીના બીજમાંથી રોટલો તૈયાર થયો, એ બધી પ્રક્રિયા જે કરવામાં આવે છે ને એ પ્રક્રિયા આખી ખેતરમાં બીજ વાવવાથી માંડીને થાળીમાં બાજરીનો રોટલો તૈયાર થાય ત્યાં સુધીની બધી પ્રક્રિયા એ ટેકનોલોજી જ છે. એટલે પ્રક્રિયા કે કેવી રીતે કરીએ છીએ આપણે એ પ્રક્રિયા પણ એક ટેકનોલોજી છે, જેના માટે આપણે તકનિકી શબ્દ પ્રયોગ કરીએ છીએ. તકનિકી કયો શબ્દ? તકનિકી શબ્દ પ્રયોગ કરીએ છીએ. તો આ બાબતે આપણે જોઈએ તો એની સમજ મેળવીએ તો આપણે લોટ જે છે એ લોટને ચારવો, પછી ધીમે ધીમે એ લોટની અંદર પાણી રેડતા જવું અને પછી એને હાથથી મસરી એને ગૂંધતા જવું અને ગૂંધતા ગૂંધતા પછી એની કણક તૈયાર થઈ જાય તો એ રીતે એને કણક બનાવી અને જ્યારે એ કણક તૈયાર થઈ જાય ત્યારે બધો જ લોટ ભેગો કરી અને પછી એના નાના નાના લુવા બનાવી અને એ લુવાને પછી આપણે પાટલી પર કે હાથથી ટીપી અને રોટલો બનાવે, તે બધી પ્રક્રિયા જે છે એ બધું જ કામ કરવું એ મુશ્કેલ છે. તો એ બધી જ પ્રક્રિયા એ તકનિકી એ પણ એક ટેકનોલોજી જ છે, પરંતુ પ્રક્રિયા તરીકે સમજવું ખૂબ જ જરૂરી છે. તો તમે પણ આ બધી પ્રક્રિયા જે બાજરીના બીજની ખેતરથી થાળીમાં આવેલા રોટલા સુધીની જે સફર જે છે એ સફર એ પ્રક્રિયા એ ટેકનોલોજી જ છે. તો આ રીતે ટેકનોલોજી વિશે આપણે સમજી શકીએ. તો આ ચેપ્ટર આપણું અહીંયા પૂર્ણ થાય છે. તમારે આ વિડીયો જોઈ અને પાઠ્યપુસ્તકમાં આપેલા વિષયવસ્તુનું પણ વાંચન કરવાનું અને વાંચન કરી અને તેની તૈયારી કરવાની, બરાબર? તો આ ચેપ્ટર આપણું પૂર્ણ થાય છે. થેન્ક યુ.